પ્રાથમિક શિક્ષણ ધારો ઓગણીસો સુડતાલીસમાં અમલમાં આવ્યો આ ધારો ગુજરાત રાજ્યમાં ઓગણીસો સાઠમાં અમલમાં આવ્યો ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ધારો ઓગણીસો સાઠમાં પ્રથમ સુધારો પ્રાતિકના બદલે રાજ્ય શબ્દ ઓગણીસો પચાસમાં મૂકવામાં આવ્યો હતો ગુજરાત પ્રાથમિક શિક્ષણનો વહીવટ પંચાયતી રાજ્ય સંભાળે છે પ્રાથમિક શિક્ષણ એકથી આઠ એટલે જે હાલમાં પ્રાથમિક શિક્ષણ એક થી પાંચ અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ છે શિક્ષકો અને અને આચાર્યોની નિમણૂક ધોરણો બદલાયા છે આ અધિનિયમ ગુજરાતમાં એકત્રીસ પાંચ ઓગણીસો અઠ્યાસી માં અમલમાં આવ્યો હતો તેનું પૂર્ણ મુદ્રણ બે હજાર માં થયું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ તારો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ ધારો ઓગણીસો સુડતાલીસ જે પ્રાથમિક શિક્ષણ ધારો તરીકે ઓળખાય છે આ ધારો ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓને લાગુ પડે છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ ધારો આ ધારામાં અગિયાર પ્રકરણ છે ધારામાં થયેલ સુધારા અને અનુસૂચિ દર્શાવેલ છે પ્રકરણ એકમાં માં આ ધારામાં ટૂંકી સંજ્ઞાઓ અને વ્યાખ્યાઓ આપેલ છે આ ધારાનું નામ અને ધારા કોને કોને લાગુ પાડી શકાય શિક્ષણ વિસ્તાર એટલે કે છ અને આઠ ધોરણ ફરજિયાત છે આ ધારો નગરપાલિકા વિસ્તારમાં આવેલ શાળાઓને લાગુ પડે છે આ ધારામાં ઓગણીસ સંજ્ઞાઓ અને વ્યાખ્યાઓ આપેલ છે પ્રકરણ બે જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના એમાં પહેલું દરેક જિલ્લા માટે એક જિલ્લા સ્કૂલ બોર્ડ રહેશે બીજું અર્ધિક્યુ નગરપાલિકા દરેક વિસ્તાર માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ રહેશે આ ધારામાં સભ્યોની સંખ્યા સોળથી વધારે ન હોવી જોઈએ અને બારથી ઓછી ન હોવી જોઈએ આ સ્કૂલ બોર્ડમાં બે કે ત્રણ સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરશે આ સભ્યો સરકારી અધિકારી હોવા જોઈએ ત્યારબાદ બાકીના સભ્યો મેટ્રિક્યુલેશની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ બીજી કોઈ સક્ષમ અથવા વધારે ઊંચી લાયકાત ધરાવતા હોય તેવા સભ્યો બનાવી શકાય સભ્યોને ગેરલાયક માટે કલમ નંબર નવ જણાવવામાં આવી છે કલમ નંબર આઠમાં ન્યાયાધીશ દ્વારા તપાસ આ ઉપરાંત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીની કલમો દર્શાવેલ છે પ્રકરણ ત્રણ જિલ્લા સ્કૂલ બોર્ડ નગરપાલિકા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા અને ફરજો દર્શાવવામાં આવેલ છે જિલ્લા સ્કૂલ બોર્ડનું સંસ્થાપન કલમ નંબર અગિયાર પ્રમાણે કરવું જિલ્લા સ્કૂલ બોર્ડની સ્ટાફની ભરતી કરવા માટેની બાબતો દર્શાવેલ છે શિક્ષકોને નોકરીએ રાખવા બદલી કરવી તેમજ પ્રાથમિક શાળાઓ પૂરતી સંખ્યામાં પ્રાથમિક શાળાઓ પૂરતી જગ્યા અને સાધન સામગ્રી પૂરી પાડવી મદદનીશ વહીવટી અધિકારી પૂરતો સ્ટાફ શાળાઓની ઇમારતો બાંધવી રહેવાની સુવિધાઓ ઊભી કરવી શાળા અને રહેવામાં સ્થાન અને અંતર નક્કી કરવું પ્રાથમિક શાળાનું ચોક્કસ સ્થળ નક્કી કરવું શિક્ષણનો સમય અને વેકેશનનો સમય નક્કી કરવો બાળકોને માન્ય શાળામાં હાજર રહેવા માટે મુક્તિ આપવી ફર્નિચરની સાધન સામગ્રી પૂરી પાડવી અભ્યાસક્રમમાં સ્થાનિક જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવો રાજ્ય સરકારને સામાન્ય સલાહ આપવી પ્રકરણ ચાર નગરપાલિકાની સત્તા વાપરવા અને મિલકત વાપરવા અંગેની જોગવાઈ દર્શાવેલ છે પ્રકરણ પાંચ વહીવટી તંત્ર અંગેની જોગવાઈ વહીવટી અધિકારી સ્ટાફની પસંદગી સ્કૂલ સ્ટાફ પર વહીવટી અધિકારની સત્તાઓ પ્રકરણ છ ફરજિયાત શિક્ષણ યોજનાનો અમલ કોઈ પણ પ્રકારની ફી લેવી નહીં બાળકોને શાળાએ મોકલવા માતા પિતાની ફરજ અને બાળકોને શાળાએ ન મોકલવા શિક્ષા અંગેની જોગવાઈ દર્શાવવામાં આવેલ છે પ્રકરણ સાત માન્ય શાળા અંગેની જોગવાઈ કલમ સાત કમાં ખાનગી શાળાની માન્યતા અંગેની જોગવાઈ છે ખાનગી શાળામાં શિક્ષકોને બળ તરફ કરવાની જોગવાઈ પ્રકરણ આઠ સરકાર અને સ્થાનિક મંડળો વચ્ચે નાણાકીય સંબંધોની કલમો દર્શાવેલ છે પ્રકરણ નવ રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયંત્રણ અધિકારીઓની કલમો સ્કૂલ બોર્ડનું વિસર્જનની જોગવાઈ જિલ્લાની હદમાં ફેરફાર નવા બોર્ડની રચના અંગેની જોગવાઈ દર્શાવવામાં આવેલ છે